સુરત ના ધારાસભ્ય કુમાર કાળાને પત્ર લખવામાં આવ્યો હતો. ખાદ્ય પદાર્થ ભેળસેળ અંગે પત્રમાં ઉલ્લેખ કરાયો છે. ધારાસભ્ય કુમાર કાલાણી દ્વારા મુખ્યમંત્રીને ઉદ્દેશી પત્ર લખવામાં આવ્યો છે. હાલમાં ખાદ્ય પદાર્થ ભેળસેળના કિસ્સાઓને ધ્યાનમાં રાખી ધારાસભ્ય દ્વારા પત્ર લખવામાં આવ્યો છે, જેમણે મિલાવટખોરો સામે કડક કાયદો બનાવવા પત્ર મારફતે રજૂઆત કરી હતી. આપણે ઘણા સમયથી જોઈએ છીએ કે ખાદ્ય પદાર્થો અને સામગ્રીની અંદર ખૂબ જ મોટા પ્રમાણમાં ભેળસેળ થઈ રહી છે. આરોગ્ય વિભાગ ફૂડ ડ્રગ્સ દ્વારા સેમ્પલો લેવામાં પણ આવે છે, ઘણીવાર એ સેમ્પલો પણ ફેલ થાય છે. હવે તો ભેળસેળ તો ઠીક છે, પણ હવે સંપૂર્ણપણે નકલી બનાવટો. હમણાં બે દિવસ પહેલાં આપણે જોયું કે જે ઘી પકડાયું સંપૂર્ણ નકલી, તો મને એવું લાગે છે કે ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરી અને નકલી બનાવવું એ ખૂબ જ ગંભીર ગુનો છે અને માનવ જીવન સાથે છેડા થઈ રહ્યા છે, માણસની જિંદગી સાથે રમત રમાઈ રહી છે. આવી ગંભીર બાબતની અંદર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ, આરોગ્ય વિભાગ ને કડક કાયદો હોવો જોઈએ, આ મારી માગણી છે. આ પહેલાં પણ લગભગ 8-8 મહિના પહેલાં, જે ચોમાસું સત્ર શરૂ થવાનું તે પહેલાં મેં રજૂઆત કરી હતી કે આવતા સત્રની અંદર ધારાસભ્ય કુમાર કાલાણીને આરોગ્ય અને ફૂડ વિભાગ દ્વારા માત્ર તહેવારો જ તપાસ હાથ ધરાતી હોવાનું જણાવી સમયાંતરે તપાસ કરાય તે માટે રજૂઆત કરી હતી. તો લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા મિલાવટવાળા ખોળો સામે કડક કાયદા બનાવવા પત્ર મારફતે રજૂઆત કરી હતી. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.